તો રાહુલ ગાંધીના રાજા રજવાડા નિવેદનને લઈને ભાજપના ઘણા નેતાઓ અને હોદ્દેદારો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, ત્યારે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાએ પણ આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મીડિયા સાથે વાત કરતા ભરત બોગરાએ કહ્યું કે રાહુલ ગાંધીએ જાણી જોઈને નિવેદન આપ્યું છે, જ્યારે પરસોત્તમ રૂપાલા ભૂલથી નિવેદન આપ્યું છે. કોંગ્રેસના સામ પિત્રોડાએ કહ્યું કે વારસાગત જમીન ઉપર 55% સરકારનો અધિકાર હોવો જોઈએ, ત્યારે તેમના પૂર્વ વડાપ્રધાને કહ્યું હતું કે આ દેશની સંપત્તિ ઉપર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. આવા નિવેદનો કોંગ્રેસ નેતાઓ દ્વારા અપાયેલ છે. તે સાથે વર્ષો સુધી કોંગ્રેસે રાજ કર્યું છે, છતાં ગરીબી હટી નથી, પરંતુ ગરીબીની સંખ્યા વધી છે. વધુમાં કહેતા એમને રાજકોટ લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના નિવેદન ઉપર પણ પ્રહારો કર્યા હતા. ભાજપના સમર્થનમાં કીધું કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારને દૂર કરવા ભાજપના બીજ વાવ્યા છે. 18 વર્ષ દ્વારા ભાજપના બીજ વાવ્યા હતા. પટેલો અને બાપુઓએ હરક પદુડા થઈ ભાજપને વટ વૃક્ષ બનાવવા માટે સિંચન કર્યું છે. 2015 અમારે અખતરો કરવાનો થયો ત્યારે ખબર પડી કે વાસા ફાટી ગયા છે. અમારી બહેનો દીકરીઓને માર મારવામાં આવ્યો હતો. પટેલે હરક પદુડા નહીં, બુદ્ધિશાળી કોમ છે. કોંગ્રેસને પણ પટેલોએ જ સત્તા આપી હતી, પરંતુ ગુંડાગીરી અને દાદાગીરીથી કંટાળીને પટેલો ગુજરાતમાં પરિવર્તન લાવ્યા. આજે ગુજરાતના 18 વર્ણ છેલ્લા 28 વર્ષથી ભાજપને સત્તામાં લાવે છે, એવું એમને જણાવ્યું હતું. જે રીતે લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યો છે, કોંગ્રેસ એમની માનસિકતા, લોકો માટેની એમના વિચારો એમના જ નેતાઓના માધ્યમથી પ્રગટ કરી રહી છે. કોંગ્રેસે આ દેશની જનતા પર વારસાગત ટેક્સની વાત કરી. એમના સલાહકાર સામ પિત્રોડાએ એવું કીધું કે આ દેશની અંદર નાગરિકોની જે વારસાગત સંપત્તિ છે એની ઉપર 55% અધિકાર સરકારનો હોવો જોઈએ અને 45% એમની પાસે રહેવી જોઈએ. એનો મતલબ કે આ દેશની જનતાની એમના બાપ દાદાએ બચત કરેલી, એમના પરસેવાની કમાણીથી ભેગી કરેલી સંપત્તિ એ સરકારને અપાવીને એ સંપત્તિ પર એમના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કીધું હતું કે આ દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમ સમાજનો છે. તો આપ સમજી શકો છો, દેશની જનતા પણ સમજી શકે છે કે કોંગ્રેસ આ દેશના અસંખ્ય પરિવારોની વારસાગત સંપત્તિ છે એ હડપ કરી અને એ કોને આપવા માંગે છે, એમની માનસિકતા છતી થાય છે. વર્ષો સુધી આ દેશમાં ગરીબી હટાવવાના નારા સાથે ગરીબ લોકોના લાગણીને સહાનુભૂતિ જીતીને સત્તા પર બેઠેલી કોંગ્રેસે વર્ષો સુધી દેશમાં રાજ કર્યું, પરંતુ મિત્રો ક્યારેય ગરીબી હટી નથી, ગરીબીની સંખ્યા વધી છે.